વડોદરાની જીએસએસસી યુનિવર્સિટીના 5 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેઓ ગુજરાત યુવા સંસદનો ભાગ બન્યા હતા. આજે વિદ્યાર્થીઓ સંસદના ભાગ બન્યા હતા તેમાં ગૃહમંત્રીના હસ્તે તેમને સર્ટિફિકેટ આપી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જીએસએફસી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓની ગુજરાત યુવા સંસદમાં ભાગ લેવા પસંદગી કરવામાં આવી હતી. 8મી અને 9મી માર્ચના રોજ મહાત્મા મંદિર ખાતે આયોજિત ગુજરાત રાજ્ય યુવા સંસદ 2024માં ભાગ લેવા પસંદ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભૃગુ યાજ્ઞિક, શાર્લિન જોબ, વ્રતિ આર્ય, અક્ષત પાન અને હેત ઠક્કરની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ યુવા નેતાઓની માટે સંસદીય ચર્ચામાં જોડાવા અને શાસનની કામગીરીમાં આંતરદ્રષ્ટિ મેળવવા માટે એક મંચ તરીકે સેવા આપે છે. ગુજરાતની 84 યુનિવર્સિટીઓના 21,000થી વધુ વિદ્યાર્થીઓમાંથી વડોદરાની જીએસએફસી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવ્યા હતા. બીટેક કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી ભૃગુ યાજ્ઞિકને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે આઈ અને સાયબર સુરક્ષા વિશે શાસક પક્ષને પ્રશ્ન કરતા પસંદ કર્યા હતા, જેમાં વડોદરાના 5 યુવા સાંસદની પસંદગી થઈ હતી અને જીએસએફસી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થી ગુજરાત યુવાઓને કમ્પ્યુટર સાયન્સના ભૃગુએ શાસક પક્ષને સાયબર સુરક્ષાના પ્રશ્ન પૂછ્યા હતા અને ગુજરાતના ગૃહમંત્રીના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર, હું શાર્લિન જોબ જીએસએફસી યુનિવર્સિટી સેકન્ડ યર બીટેક સીએસસી ભણું છું અને અમારા યુનિવર્સિટીથી અમે લોકો 5 જણા ઇલેક્ટ થયા હતા ગુજરાત યુથ પાર્લામેન્ટ માટે, જ્યાં અમે લોકોએ પહેલા તબક્કામાં 21,000 વિદ્યાર્થીઓ સાથે સિલેક્શન બોર્ડથી સિલેક્ટ થયા હતા, જ્યારે ત્યાર બદલ 4 સિલેક્શન રાઉન્ડ્સથી પસાર થઈને અમે 5 જણાએ ત્યાં ક્વેશ્ચનેર અને પાર્લામેન્ટ ડિબેટમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને ત્યાર બદલ અમને લોકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલથી અમને સન્માનિત કરવામાં આવ્યું હતું, જે ખૂબ અમારા માટે પ્રોત્સાહન મળ્યું હતું અને અમે બહુ જ ખુશ છીએ. અને હવે આજની પેઢી તરીકે અમે એવું વિચારીએ છીએ કે આ જ રીતે અમે લોકો આગળ વધી શકીએ અને દેશનું નામ રોશન કરી શકીએ. જૈન સભિકો, મારું નામ ભૃગુ યાજ્ઞિક હૈ ઓર મેં જીએસએફસી યુનિવર્સિટી કા છાત્ર હું. બીટેક સીએસસી સેકન્ડ યરમાં પઢ રહા હું. હાલ હી મેં ગુજરાત સરકાર દ્વારા આયોજિત યુથ પાર્લામેન્ટ હુઆ થા મહાત્મા મંદિર ગાંધીનગર મેં, જિસમે પૂરે ગુજરાત સે 21,000 યુવાઓને પાર્ટિસિપેટ કિયા થા. પહેલે રાઉન્ડ મેં 21,000 થે ઓર ચોથે રાઉન્ડ કે સિલેક્શન તક આતે આતે 543 યુવાઓ કો મહાત્મા મંદિર મેં આયોજિત કાર્યક્રમ મેં બેઠને કા મોકા મિલા થા. ઉસ 543 મેં સે 32 યુવા એસે થે જિનકો આયોજિત કાર્યક્રમ મેં બોલને કા મોકા દિયા ગયા થા, જિસમે સે મેં ભાગ્યશાલી હું કે વિપક્ષ મેં રહેકે બિલ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સાયબર સિક્યોરિટી કો સવાલ પૂછને કા મોકા મિલા થા. ઓર શ્રી હોમ મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓર શ્રી ચીફ મિનિસ્ટર કો મેં ધન્યવાદ કહેના ચાહતા હું કે ઉન્હોને એસા કાર્યક્રમ આયોજિત કિયા, યુવા કો નીતિઓ ઓર પાર્લામેન્ટરી પ્રોસીજર સે અવેર કરને કે લિયે, ઉન્હે પતા ચલે કે જો સિવિલિયન્સ કે લિયે લોસ બનતે હૈ, બિલ્સ બનતે હૈ, વો આખિરકાર પાર્લામેન્ટ મેં બનતે કેસે હૈ, પાસ કેસે હોતે હૈ ઓર ઉન પે ફિર કાર્યવાહી કેસે કી જાતી હૈ. આપકો બોલને કા મોકા મિલા, આપ કિતને ખુશ હૈ? મેં કાફી જ્યાદા ખુશ હું કે ઇતની બડી સભા મેં સે કુછ ગિને ચુને યુવાઓ કો બોલને કા મોકા મિલા થા ઓર મેં અપના મંતવ્ય વહાં પે રખ પાયા ઓર ઉસ આયોજન મેં મહાનુભાવો કે સામને મેં અપના પ્રશ્ન પૂછ પાયા ઓર મુજે અપને પ્રશ્ન કા એક અચ્છા જવાબ ભી મિલા, જિસસે પતા ચલા કે જો નીતિયાં લાગુ હોતી હૈ સિવિલિયન્સ કે લિયે, ઉન પે સવાલ જવાબ કરકે સારે પ્રશ્નો કે ઉત્તર મિલ જાય તભી ઉનકે લાભ મેં વો નીતિયાં પાસ હોતી હૈ. આપકો સન્માનિત ભી કિયા હૈ, સર્ટિફિકેટ ભી દે દેતા હૈ ક્યા? બહુ ખુશી હોતી હૈ કે એક સ્ટેટ લેવલ સર્ટિફિકેટ અબ હમે ઉસસે હમે સન્માનિત કિયા ગયા થા ઓર યે હમારા મનોબલ બઢાતા હૈ કે ઇતને કમ સમય મેં ઇતની છોટી ઉમર મેં અગર કુછ મહેનત સે સફલ હુઆ હો પાયા હો તો લંબે સમય મેં ઇન ધ લોંગ રન હમે ઓર અચ્છી ચીઝે કરને કા મનોબલ મિલતા હૈ ઓર સમાજ કે લિયે સોચને કી શક્તિ મિલતી હૈ કે અગર નીતિયા બનાને વાલા ઇતના સોચ સકતે હૈ તો આગે જાને વાલા આગે બઢને વાલા યુવા ઇસ દેશ કો વિકસિત બનાને કે લિયે કિતના સોચ સકતા હૈ. ભૃગુ યાજ્ઞિક.